नमस्कार दर्शक मित्रों, जलाराम धाम लसकाणा सूरत लोहाणा ज्ञाति की श्रद्धा भक्ति अने खास तो धनवान कोटकनी एक अथाग मेहनत नु एक सुंदर परिणाम शुभ परिणाम आज विश्वना रघुवंशीय गौरव लई सके एवं एक जलाराम धाम सूरत शहर वच्चे छाती काढ़ी ने उभू छे। आजे वात करवी छे अखिल गुजरात लोहाणा समाज ने। मित्रों, अखिल गुजरात लोहाणा समाज नी वात करो तो एमांथी तमे धनवान कोटक ने बाकात न करी सको। धनवान कोटक एटले एक पायाना कार्यकर थी लोहाणा समाज नी संस्थाओ साथे जोड़ाई अनेक संस्थाओ साथे छेल्ला चार पांच दायका में पोतानुं यथायोग्य योगदान आप्युं। तनथी मनथी धनथी चाहे सर्वोच्च संस्था लोहाणा महापरिषद होय, अखिल गुजरात होय, कोई मोटा शहेरनुं महाजन होय के पछी लोहाणा समाजनी कोई लाचार दीकरीना बापनी कोई विनंती होय, धनवान कोटकना त्यांथी कोई रघुवंशी लोहाणानो दीकरो खाली हाथ पाछो गयो होय एवो एकाद पण दाखलो नथी। आजे पद सत्ता अने खुर्शी माटे एक निम्न कक्षानी रमतो चाली रही छे। दरेकने प्रमुख बनवू छे, सत्ता जोईए छे, त्यारे एक एवो विरल व्यक्ति के जेणे पोतानी प्रमुख पदनो थोड़ो टाइम बाकी हतो अने पोतानुं पद त्याग करी दीधुं। त्याग करवा माटे केटली मोटी छाती जोईए, केटलुं मोटुं कलेजું जोईए अने ए त्यागनું બલિદાન આપતા પહેલા હું એક અખબારના તંત્રી તરીકે, એક સમાજના પત્રકાર તરીકે છાતી ઠોકીને કહીશ કે અખિલ ગુજરાત લોહાણા સમાજને અનેક નામાંકિત પ્રમુખો મળ્યા છે, ઘણા એ સારા કામ કર્યા છે, પણ જેને આપણે ઇતિહાસમાં સ્થાન આપી શકીએ, ઐતિહાસિક કહેવાય એવી વિધવા સહાય તો એ ધનવાન કોટકની વિચારશક્તિમાંથી ઊભો થયેલો વિચાર હતો અને એમણે એકલે હાથે આ કામ પાર પાડ્યું। લોહાણા સમાજની 500 કરતાં વધુ બહેનોને દર મહિને 500 રૂપિયા વિધવા સહાય કરી એક સમાજને નવી રાહ ચીંધી છે। આવો મિત્રો, આજે આપણે મળીએ ધનવાનભાઈ કોટકને। પાછલા વર્ષોમાં એમણે શું કામગીરી કરી, એમના શું સપના અધૂરા રહ્યા અને આગામી સમયમાં તેઓ પોતાના અનુગામી તરીકે કેવા વ્યક્તિને પસંદ કરે છે અને એ વ્યક્તિ પાસે તેઓ શું અપેક્ષા રાખશે, આવો મળીએ આપણે ધનવાન કોટકને। સર્વે રઘુવંશી પરિવાર લોહાણા સમાજ ને મારા જય જલારામ। આજે હું જલારામ ધામ મંદિર લસકાણા મુકામે મંદિરમાં હાજરી મારી આજની છે। ત્યાં અચાનક ભાઈ જીગરભાઈ ઠક્કર અહીંયા એમની ઓફિસ ખોલેલી છે, ન્યૂઝ પેપર માટે ને ચેનલ માટે એની તૈયારી ચાલે છે, તો અહીંયા દર્શન કરવા આવ્યા હતા અને વાતોમાં વાત થઈ કે ધનવાન કાકા હવે મારે અખિલ ગુજરાત વિશે તમને પૂછવું હોય તો મેં કીધું બે ફિકર પૂછો, તમે જે પૂછ્યો એનો હું સત્ય બાપાની સાક્ષીએ જવાબ આપવાનો છું। હવે એણે બે ત્રણ પ્રશ્ન આગળ વાત આગળ કરી એમાં કર્યા છે કે એક તો પ્રશ્ન એ કર્યો છે કે તમે 6 વર્ષની કન્ડિશનથી પ્રમુખ બન્યા હતા તો તમે એટલું બધું વહેલું રાજીનામું કેમ જાહેર કર્યું, એનો ખુલાસો મેં આગળ મારા ઇન્ટરવ્યુમાં આપેલો જ છે। મેં ગઈ જલારામ જયંતીએ રાજીનામા બધી સંસ્થાઓમાંથી જાહેર કર્યા, હું કઈક સંસ્થાઓમાં ટ્રસ્ટી છું, સભ્ય છું, હોદ્દેદાર છું અને કંઈક લાગતા વળગા લગતા અનેક સર્વ સમાજના સંસ્થામાં પણ હું ટ્રસ્ટીઓ છું, તો મને એવું કોઈ ટ્રસ્ટીનો મોહ નથી। મારે તો કાર્ય રઘુવંશી સમાજમાં સમાજના નાનામાં નાના માણસો ગામડા સુધી સહાય પહોંચે, સાચા મેસેજ પહોંચે અને સંસ્થા સત્ય કાર્ય કરે એના પુરાવા ગામ નાનામાં નાના ગામ સુધી
તમામ પત્રકાર ભાઈઓ જ પહોંચાડી શકે અથવા સંસ્થા પણ પહોંચાડી શકે. સંસ્થાએ ખૂબ આવા સમાચાર પહોંચાડવાના કાર્યક્રમો કર્યા, સમિતિઓ બનાવી, ગમે તે કર્યું, પણ એમાં સત્ય વસ્તુ આવતી નથી. સત્ય વસ્તુ ઉજાગર કરવા માટે 5-6 પત્રકારો ન્યૂઝના નામ નથી આપતો, સક્રિય છે વધારે પડતા. સમાજનું ટેન્શન કરી રહ્યા છે એ લોકો, અને અન્ય લોકો આના માટે નાટક કરી રહ્યા છે કે આ તો કોઈ પૈસા આપે એનું છાપે, કોઈ નજીક હોય એનું છાપે, ફલાણું ઢીકળું આવી વાત વાતાવરણ કરે. પત્રકારોને ગેરસમજમાં ઉડાડવા વાળા જે લોકો છે એ વાત તદ્દન ખોટી છે. પત્રકારો પાયા સુધી જઈ તપાસ કરી અને પછી પોતે ઘરમાં પુરાવો મૂકીને પછી જાહેરાત કરે છે, છતાં એને ગમે તેવી રીતે 5-15 હોદ્દેદારો વાળા મળે અને એ વાતને ઉડાડી મૂકે, સમાજને ગેરમાર્ગે દોરે. પત્રકારો માર્ગ ઉપર દોરવા જાય ત્યાં આ લોકો ગેરમાર્ગે દોરવાની સિસ્ટમ ગોઠવાઈ જાય. હોતા લાલચુ સ્વાર્થી લોકો જે હોદ્દેદારોની નજીક હોય એ લોકો શક્તિશાળી હોય છે. ઘણા હોતા લાલચુ શક્તિશાળી નથી પણ હોતા, પણ નાટકબાજી હોય છે. પહેલેથી જ નાટક કરવાનું બાપ દાદા વગરથી બ્લડના ગુણમાં આવેલું આવતું હોય, એના પુરાવા હોય જ આપણી પાસે. એટલે જે લોકો સત્ય પત્રકારો છાપે છે એને તમારે વાસા આપવી પડે, બરાબર જોવું, વિચારવું, વાંચવું, અને સંસ્થાને અને સમાજને ખરાબ લાગે એવું કંઈ ના કરવું. સત્ય વસ્તુની પાછળ પકડી અને સત્યતા બહાર લાવી, અને સત્યતા બહાર લાવવાથી જે ખોટું જાહેર થતું હોય, ખોટું પકડાતું હોય, તો એને બંધ બાણે આપણે અંદર અંદર સંકેલો કરી 5 પત્રકારોને સાથે રાખો, 5 આગેવાનોને સાથે રાખે, 5 બીજા નવા હોદ્દેદારોને રાખો, 5 જૂના હોદ્દેદારોને રાખો. પણ આનો રસ્તો એવો નીકળવો જોઈએ કે જેનાથી સંસ્થાને સહાય કરતી સંસ્થા અને સમાજને સહાય ચાલુ રહેવી જોઈએ, સમાજની ઇજ્જત ન બગડવી જોઈએ. ભલે ગમે તેણે ખરાબ કર્યું, એને એક વખત જાહેર કરીને એનું પાનું કાપીને પૂરું કરી દેવાનું. જો તમે એને છુપાવ છો તો એ વાંદરો છે ને, ગુલાટ ભૂલ્યા વગર રહે નહીં, ગુલાટ માર્યા વગર રહે નહીં. એટલે એને ગમે એટલું કરો, એ વાંદરો ગુલાટ મારવાનો જ છે. એટલે ખ્યાલ આવી જાય. જે કહેવતમાં કીધેલું છે ને કે આમાં એવું છે, જૂના આપણા વડવાઓએ એવી પણ વાત કરેલી છે કે આપણે નાના ગામમાં પહેલાં બધા રહેતા, અત્યારે બધા સિટીમાં રઘુવંશી આવી ગયા છે. મેજોરિટી 90% બધા ગ્રામીણ વિસ્તારના જ છે. તો ગામડામાં આપણા વડવાઓ એવું કહેતા હતા કે ગામમાં એક હાથી આવે ને, એટલે હાથી જોવા લોકો ઘરની બહાર ટોળાના ટોળા નીકળી જતા હોય છે. બધા હાથીને જોવા આવે, બધા નમન કરે, કોઈ પૈસા ધરે, કોઈ નાળિયેર હાથી ગણપતિનું રૂપ સમજીને, અને બજારની અંદર ખવૂરિયા કૂતરા હાથીને ભસતા હોય, એને ઈર્ષા આવતી હોય છે કે આ હાથી અમારી કરતાં મોટો, અને એને આટલું બધા અમે રોજ અહીંયા ડેલી ઊભા રહીએ છીએ, અમને લાકડી મારે છે લોકો અને હાથીને નમન કરે છે. પણ એ હાથી છે એ ગણપતિનું રૂપ છે, લોકો નમન કરવાના એના કાર્ય હારા છે, કૂતરાના કાર્ય ખોટા હોય, કૂતરા પણ હોય, એટલે એને એનાથી કોઈ હાથી જેવું કામ કરનાર વ્યક્તિએ 5-15 કૂતરા કે ખવૂરિયા કૂતરા ભસે તો કોઈ ગભરાવાનું ન હોય, પણ સત્યતા લઈને આવવાનું હોય. અને જે સત્ય વસ્તુ છે એ હાથી જ બહાર લાવી શકે. જે હાથી હાવજનું રૂપ હોય ને, એને જેની દુનિયાની બીક ન હોય, કોઈ રૂપિયાવાળાની બીક ન હોય, એનું જે સત્ય હોય એ છાપીને બહાર પાડી જ દે છે. તો આપણે એને વાસા આપવી જોઈએ બધાએ. એ તો બરાબર છે, પણ હવે આ જે હોદ્દેદારો છે, ધારો કે સતીશભાઈ વિઠલાણી મહાપરિષદના પ્રમુખ છે, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ છે, આ બેની ક્રેડિટ વધારે દેખાય છે. થોડીક સહાય ને આ તે થોડુંક જાગતું કર્યું, ઉજાગર કર્યું, મીટિંગો મોટી કરી, એના નીચે બધાએ એને આવકાર આપ્યો. પહેલો આવકાર અમે સુરતમાં મીટિંગનો આપ્યો હતો. આજે આખા ભારતભરના રાજાઓની હાજરી હતી, અને એ બાપાની તાકાત અને શક્તિથી, પ્રેરણાથી એ મીટિંગ જોરદાર ગઈ. પછી એવી જ રીતે બધી મીટિંગ પ્રવીણભાઈની ગઈ હતી. પણ પછી કહેવાનો મતલબ એ છે કે જે વસ્તુ આગળ બનાવ બનેલા છે એ નવા પ્રમુખે ખુલ્લા પાડવા પડે. જો એ ખુલ્લા નહીં પાડે તો આ વધતું જવાનું છે, અને પત્રકારો તળિયા સુધી જઈને બધું લાવવાના જ છે. તો આના આગળના
જે લોકોની ભૂલ થઈ છે ગુનેગાર ગણીએ આપણે કે ભૂલ થઈ ગણો, પણ ભૂલ થઈ જઈ સુધારા માટે નવા પ્રમુખોએ પહેલાં પહેલ કરવી પડે. એમાં સમાજને સાથે રાખવાના, પત્રકારોને સાથે રાખવાના, જોકે પ્રમુખ બધું જાણતા જ હોય છે, પોતે પદ સંભાળતા હોય તો એના ચોપડા કાર્યક્રમ કેવો છે, હિસાબ કિતાબ કેવો છે, બંધારણ શું છે, શું આપણે કરવાનું છે, શું નથી કરવાનું, એ બધી એને ખબર જ હોય છે. પણ સમાજના લાલચુ હોદા લાલચુ માણસો પ્રમુખોને ગેરમાર્ગે ચડાવે છે. વધારાની મહત્વની વાત તો એ છે, પ્રમુખો તો ચોખ્ખા દિલથી ગમે એ આવવાના હોય, ધીરે ધીરે પ્રમુખોને હોદા લાલચું માણસો ઊંધી લાવીને ચડાવે, અથવા તો એમ કે એ તો બચ્યા કરે, આપણે આપણું કામ કરો ને, આને આપી દો ને હોદો, આને આપી દો ને. એટલે ભાઈ, તમે જે હોદા આપો છો એ બધા આગળ બીજા બીજી સંસ્થાઓમાં હોદ્દેદાર હતા, પૂર્વ મહાપરિષદમાં હતા, તમે હું જોઈને હોદા આપો છો, વિચારો તો ખરા થોડું. આનો વિચાર તો કરવો જોઈએ ને કે ક્યાં હોદ્દેદારે, ધારો કે મહાપરિષદમાં છે કે માજનમાં એ હોદ્દેદાર હતા કે અન્ય સંસ્થાઓમાં હોદ્દેદાર હતા, ન્યાયનું ભોપાળું કેવું છે, એણે શું કામ કર્યું છે, કેવા એના એના કાર્ય છે, એના પાપ છુપાવવા તમે હોદ્દા શું કામ આપો છો, રાતોરાત રદ કરી નાખો. તમને જો સત્તા તમે મેળવી હોય હોદ્દા આપવાની તો 12 કલાકમાં સસ્પેન્ડ કરી નાખો. સંસ્થા તો તમે પોતે જ ફંડ લાવો છો, તમારી ક્રેડિટ ઉપર ફંડ આવવાનું છે અને તો જ સહાય થવાની છે. આ તમે હોદ્દા જે ડિક્લેર કર્યા છે એમાંથી કોઈ 500 રૂપિયાની નોટ સમાજને મળવાની નથી. આ હોદ્દેદારની બધાની હિસ્ટ્રી હું જાણું છું, સતીશભાઈને કહું છું, અને ધનવાન કોર્ટ કે તો આ બધું કરેલું જ છે. અખિલ ગુજરાતમાં 90% હોદ્દેદાર અત્યારે મહાપરિષદમાં જે અખિલ ગુજરાતમાં, જે આગળ અખિલ ગુજરાતમાં નહોતા, હોદ્દામાં સભ્યમાં નહોતા, મહાપરિષદમાં નહોતા, એવા લોકોને મેં તૈયાર કરી નવા નવા ગામે ગામે અનુભવ કરીને બધાને મહાપરિષદમાં હોદ્દા આપેલા, જે બાપાની સાક્ષી આપેલા એવું મેં જાહેર કરેલું છે. મારા આગળના બધા છે ઇન્ટરવ્યુ, એમાં બધી મેં વાત કરી જ છે. તો એ જાહેર કર્યું છે બાપાની સાક્ષી, અને આ લોકોએ હોદ્દાની સાક્ષી એ પોતાની લીટી મોટી કરવા હોદ્દા લીધા છે. કોઈ સંસ્થાને કે સમાજને સહયોગ થાય એવો ફંડ નથી લાવ્યા. માત્ર 5% હોદ્દેદારો સક્સેસ ગયા છે અખિલ ગુજરાતમાં. હવે મારે માત્ર અખિલ ગુજરાતની વાત કરવી છે. મિત્રો, આજે લસકાણા મંદિરમાં લોહાણા સમાજના એક અગ્રણી ઝંઝાવાતી પત્રકાર જીતેન્દ્રભાઈ ચંદારાણા પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, ને ધનવાનભાઈ કોટકે લોહાણા મહાપરિષદ વિશે ઘણું બધું કીધું કે જેની કદાચ મને પણ કલ્પના નહોતી. આપણે આગળ મહાપરિષદ વિશે ફરી વાત કરીએ છીએ. હું ધનવાન કાકાને ફરી એકવાર વિનંતી કરીશ કે હું જાણું છું કે તમે જાતે તમારા વખાણ નહીં કરો, પણ તેમ છતાંય તમારા શાસનકાળમાં તમે જે સારા કામ કર્યા છે એ દરમિયાન શું તકલીફો ભોગવી છે, એ દરમિયાન કોણે તમને સાથ સહકાર આપ્યો છે એ વ્યક્તિને થોડી ક્રેડિટ આપો, અને પછી તમે તમારા અનુગામી તરીકે કોને અને કેવા વ્યક્તિને પસંદ કરવા માગો છો એ વિશે પ્રકાશ પાડો. જય જલારામ સર્વે રઘુવંશી લોહાણા પરિવારને, અને મારા ગ્રુપ સર્કલ, મિત્ર સર્કલ બધાને મારા જય જલારામ. જીગરભાઈ ઠક્કર, તોફાની ટાંડવ, અને જીતુભાઈ ચંદારાણા મૂળ ભાવનગરના, હાલ બરોડા હતા ને અત્યારે સુરત પણ આવી ગયા છે. તો એ બંને અહીંયા જલારામ ધામ જલાબાપાના દર્શન કરવા આવ્યા હતા, અને જોગાનું જોગ ઇન્ટરવ્યૂની વાત થઈ, મેં કહું લઈ લો ઇન્ટરવ્યૂ આપી દઉં. હવે અખિલ ગુજરાત વિશે જીગરભાઈ ઠક્કરનો સવાલ છે કે તમે આજે પ્રમુખ સ્થાનમાં રાજીનામું આપ્યું તો તમારા અનુભવો જાહેર કરો, અને નવા પ્રમુખનું તમારો શું વિચાર છે એ જાહેર કરો. સર્વે રઘુવંશી લોહાણા પરિવારના તમામ અખિલ ગુજરાતના હોદ્દેદારોને અને આજીવન સભ્યશ્રીને મારા જય જલારામ. મારે ખુલાસો એ કરવાનો છે કે આગળ કોરોના કાળનો લોકડાઉન હતો એટલે કોઈ મિટિંગ બોલાવાય એવું નહોતું. મારી તો જીગર હતી જ, પણ કોઈ આવી શકે એવું નહોતું. અહીંયા જલારામ ધામમાં તો લોકડાઉન ચાલુ થયું ત્યારથી જ અહીંયા 5,000, 10,000, 25,000, 20,000 માણસો રોજ 2 ટાઈમ જમણવાર કરતા હતા અમે. એટલે હું મિટિંગ તો કરી શકું એમ હતો 2-4-5 હજાર માણાની, પણ આવનારા આવી ન શકે ને કોરોનાની વાત કરતા હતા. મેં મારી રીતે ટ્રાય કરી હતી. હવે મારે મિટિંગ બોલાવવાની ઈચ્છા છે અખિલ ગુજરાતની, અને ખાસ તો મિટિંગ બોલાવતા પહેલાં થોડી તૈયારી કરવાની છે, કારણ કે મેં તો મારે 4 વર્ષ કામ કર્યું, 1 વર્ષથી તો આવ ખાલી અખિલ ગુજરાતનું કાર્યક્રમ બંધ છે, કોઈ પણ જાતની સહાય કે કાંઈ. હવે નવા પ્રમુખની વાત છે,
નવા પ્રમુખ માટેની વાત જીગરભાઈએ બે ત્રણ પ્રશ્ન કર્યા હતા મને કે શું તમે તમારી ઈચ્છા શું છે એમ. એટલે ઈચ્છા મારી એક જ છે, આગળ મેં જાહેર કરી હતી મારી ઈચ્છા, જે બાપાની સાક્ષીએ કરી હતી, બાપાના મંદિરમાં બેસીને જ કરી હતી, કે અત્યાર સુધીની જાજી સંસ્થાઓના હિસાબો કિતાબો પત્રકારોએ, સમાજવાળાએ, હોદ્દેદારોએ, પૂર્વ હોદ્દેદારોએ કે અન્ય કોઈ પણ તપાસી જોઈ તપાસીને ઘણી વાત એવી કરી છે કે મેજોરિટી નાનામાં નાના માણસના પસીનાના પૈસા 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા કોઈ પણ માજનમાં આવતા હોય, કોઈ પણ સંસ્થામાં આવતા હોય તો એને 5 સેકન્ડમાં એને તરત જ ચા પાણી નાસ્તામાં વાપરી નાખવાનો ખર્ચા નાખી દેવા, એ વાત મને એક તો પસંદ નહોતી. બીજા નંબરમાં સંસ્થાઓની મિટિંગો કરવી, એમાં જવા આવવાનો ખર્ચો, મિટિંગનો ખર્ચો થતો હોય, મિટિંગ કોઈ યજમાન મળે કે ના મળે, મિટિંગની તો વર્ષે અમે નિયમ કર્યો હતો એટલે 4 વર્ષ સુધી તો મેં મિટિંગ કરી જ છે, એમાં યજમાન તરીકે પોતાની શક્તિ પ્રમાણે આપ્યા, પણ મેજોરિટી 80% રૂપિયા મેં પોતે પ્રાઇવેટ મારા મધરની સંસ્થામાંથી જોડેલા છે. અંદાજે 1 કરોડ રૂપિયા મેં 4 વર્ષમાં સંસ્થાની પાછળ પોતાના પ્રાઇવેટ ખર્ચા છે, અને સંસ્થાના હિસાબ મેં 2 વર્ષે ડિક્લેર કર્યા, 1 સાઇડ હિસાબ છે, ખાલી આવક ક્યાંથી આવી અને ક્યાં સહાય ગઈ, ત્રીજી વસ્તુ કોઈ આમાં આવવાની નથી. વાત એક બીજી બધી ઘણી, જીતુભાઈ ચંદારાણાએ પણ મને વચ્ચે પ્રશ્ન કર્યો છે, હું વાત ખુલાસાવાર કરું છું, આમાં મને મંદિરમાં કાંઈ ખોટું બોલવાનો કોઈ રસ નથી બાપાની સાક્ષીએ, એટલે હું જાહેર કરવાનો જ છું. વાત એવી છે કે પ્રમુખ કેવા હોવા જોઈએ, મારા 4 વર્ષના અનુભવમાં હું જાહેર કરું છું. જીગરે એ વાત મને કરી, જીગર તો મારા દીકરા જેવો છે, મને કાકા જ કહે છે, એના પપ્પા મારા મિત્ર હતા, કાંઈ વાંધો નહીં. આપણે જીગરભાઈની વાત સાંભળી માથે ચડાવીને આજે હું જાહેર કરું છું વાતને, કે વાત એવી આ વાત છે કે પ્રમુખ સ્થાન ગમે તેને સંભાળવું હોય, એક તો જાણે અખિલ ગુજરાતનો સભ્ય હશે એને જ પ્રમુખ બનાવવામાં આવશે. અખિલ ગુજરાતના હાલ અત્યારે 1500 સભ્ય છે, એમાં ફી રાખેલી હતી કે 2 નો 1100 રૂપિયા, ગ્રામીણ વિસ્તારના 1100 રૂપિયા, પછી 2100 થી 5100 રૂપિયા પોતાની કેપેસિટી પ્રમાણે બેંકના ખાતામાં, અખિલ ગુજરાતના ખાતામાં ડાયરેક્ટ મોકલી અને સભ્ય બની શકે એવા 1500 સભ્ય બન્યા છે. એમાં સમાજના માજનોનો સહકાર છે, મારા પૂર્વ બધા હોદ્દેદારોનો સહકાર છે સભ્ય બનવામાં, પછી એ બરાબર કાર્ય થયું છે, એમાં કોઈએ સહકાર ન આપ્યો એવું નથી બન્યું. પણ અમારે 15-20 હજાર સભ્ય બનાવવાના હતા, એ 1500 એ ગાડી અટકી ગઈ. ગાડી અટકી જવાના કારણો ઘણા છે, આ જાહેર જ કરી દેવા છે. એનું કારણ છે કે પ્રમુખ, પહેલા તો પ્રમુખની વાત કરી લો કે પ્રમુખ જે બનવાની વાત છે નવા પ્રમુખ, તો એ પોતે પોતાની રીતે ફંડ ભેગો કરી ખર્ચ પોતાની રીતે કરી શકે અલગ, જે અખિલ ગુજરાત લોહાણા સમાજના ખાતામાં કોઈ વહીવટ ઉધારવાનો આવશે નહીં. નંબર 2, વિધવા સહાય દર મહિને 500 રૂપિયા અમે આપીશું સહાય, જે તે સમયે કદાચ નવા પ્રમુખ આવે, ફંડ નથી હવે વિધવા સહાયનો, સભ્ય ફંડ જ છે, એ તો બધી મેં ફંડ ફિક્સ હતી તોડીને બધા પહોંચાડી દીધા છે પૈસા, સહકાર નહોતો મળ્યો ફંડમાં, ઓછો મળ્યો, જેવી બાપાની ઈચ્છા એ બાબત મને દુઃખ નથી. પણ જેણે હોદ્દા લીધા છે, જેણે વરિષ્ઠ હોદ્દાઓ લીધા છે, જેણે ભાષણો કર્યા છે, હું પ્રમુખ બન્યો ત્યારે હાથીના વાહા ભાંગી નાખે, દિવાલો તોડી નાખે એવા એવા એ લોકોએ ભાષણો કર્યા, અને 500 ની નોટ અખિલ ગુજરાતને નથી અપાવી, અને બીજા નંબરના હોદ્દા લેવા બેસી ગયા હતા પ્રમુખથી બીજા નંબરનો હોદ્દો, પણ એવા હોદ્દા 4 આપો, 6 આપો, 8 આપો, મોટા મોટા હોદ્દા આપો, મેં જેમ માગ્યા એમ હોદ્દા આપ્યા. વરિષ્ઠ પ્રમુખો મેં બનાવ્યા 8, મહામંત્રી બનાવ્યા, મંત્રી બનાવ્યા, ખજાનચી બનાવ્યા, જેને જેવો હોદ્દો જોતો હતો ઝોન પ્રમુખ બનાવ્યા, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, બધાને જેવા હોદ્દા જોતા હતા, બધાની માંગણી હતી, મેં આપી દીધા હોદ્દા. મેં કીધું હવે પછી મેં મિટિંગમાં જાહેરાત કરાવી કે હવે આપણે વિધવા સહાયનો ફંડ પૂરો થવા આવે છે, જેણે દિલપૂર્વક મોકલ્યા છે એ ફંડ ચાલુ છે જવામાં, હવે તમે આમાં વર્ષના 6-6 હજાર રૂપિયા એક હોદ્દેદાર 100-100 બહેનોના પૈસા ફિક્સ કરાવો તો અમે બધાને સહાય ચાલુ રાખીએ, કારણ કે આગળનું ફંડ નાની બાપાએ બહુ ફંડ કરાવ્યો હતો, એ લોકો એ ફંડ કરાવ્યો હતો એ બધું પૂર્ણ થઈ ગયું હતું.
એટલે આ વાત અમે કરી કે ભાઈ દિવાળું તોડી નાખે એવા ભાષણને 500ની સહાયની અને સિસ્ટમો ચડામણી આમથી આમ પ્રમુખ આ રીતે ન થવું જોઈએ, અમને પૂછવું જોઈએ, અમને આમ કરવું જોઈએ. તમે તમે સમાજ પ્રમુખે કીધું હોય એ કાર્ય તમે સમાજનું કર્યું છે, સમાજ તમારી ઘેરે પગે લાગે ઘેરે આવે. હું ઘેરે ગયેલો છું 500 500 700 800 કિલોમીટર કે જે કિરીટભાઈ મજીઠિયા જે જામ ખંભાળિયા રહી છે, એને પૂછો કેટલી વખત હું જામ ખંભાળી ગયું. એણે એક દીકરીના 6000 લેકે 150 150 બહેનોને, વિધવા બહેનો માટેના 2 વર્ષ સુધી પૈસા મોકલ્યા છે. હું એની ઘેરે જાઉં ને, હું એને પૂછું ને, પણ તમે ગધેડા સારતા શીખવાડવા નીકળ્યા હો અને અમને અમારી આશા રાખો કે પ્રમુખ પૂછે ને, એવું કોઈ ગધેડો થવા તૈયાર નથી આરોડે. સમાજ માટે પ્રમુખ કોઈ એવો તૈયાર જ ન હોય. એટલે તમારી પોતપોતાની સિસ્ટમો બરાબર છે, તમારી ઘેરે રખાય એ સિસ્ટમો, સમાજની બદનામી થાય, સમાજને સહાય મળતી બંધ થઈ જાય. બેકારિયા સમાચાર મૂકી જો, ગમે તેવા સમાચાર મૂકો, ગમે તેવું વર્તન કરો, એ બધું વ્યાજબી નથી. સમાજ માટે, સંસ્થા માટે, અને બાપા જલારામ બાપા એનું જીવન જીવી ગયા છે. એને ગાંડો જ કહેતા હતા ને, એની હિસ્ટ્રી તમે બધા જાણો છો. ઘરમાંય નહોતા રાખતા, એને કાઢી મૂકતા હતા. આજે બધા એને જ પગે લાગવા જાય છે ને. સત્ય હતું ને. અત્યારે કોઈ ગાંડો કયા? સતીશભાઈ વિઠલાણી પ્રમુખ છે મહાપરિષદના, ધનવાન કોટક અખિલ ગુજરાતનો. અમે ગાંડા કયો ભાઈ ને હાલ ચાલુ છે એને. પછી નવા પ્રમુખ કાર્ય તમે હરખાવજો. અને પણ હવે હરખાવાનું એવું છે જ નહીં. પ્રમુખ સ્થાન હું હોપવાનો જ નથી એવા માણસને. 100 ગણ નામું જ કરાવવાનો છું અને 100 જણા સાક્ષીમાં સહી કરાવવાનો છું કે વિધવા સહાય દર મહિને 400 નહીં 300 200 250 તમે જે ફંડ કરી શકતા હોય પણ આપો. 1000 આપો, 2000 આપો. બહેનોને તો તકલીફ છે, સરકારમાંથી 1200 રૂપિયા મળે છે. એ જે બધા પહોંચી નથી વળ્યા સરકારના રેકોર્ડ સુધી, કાંઈ વાંધો નહીં. પણ હવે આ વસ્તુ બધી જરૂરી છે. એ લોકોને જ પ્રમુખ બનાવવાના છે. આજીવન સભ્ય 10000 કરવાના છે. અત્યારથી કામે લાગી જાય. મારી પાસે 2-4 નામ પ્રમુખના 2-3 સારા વ્યક્તિએ આપ્યા છે. આજે જીગરે પણ ખુલાસો કર્યો છે, જીતુભાઈએ પણ ખુલાસો કર્યો છે કે હવે 1 વર્ષથી ઠપ પડ્યું હતું, કોરોના કાળ નીકળી ગયો છે, હવે કાંઈ આને જાગતું કરીએ. તો મેં કીધું તમે બધા સહકાર આપો, તમે ગામોગામ મેસેજ પહોંચાડો. સત્ય મારો ખોટો મેસેજ હોય એ પહેલાં પહોંચાડો, સત્ય હોય એ પછી પહોંચાડજો, પણ પહોંચાડજો. મને એવું કંઈ છે જ નહીં. મને કોઈ પત્રકાર મારું છાપે, સારું છાપે તોય મને વાંધો નથી. મારું ખોટું કરેલું હોય મેં એ છાપે તોય મને વાંધો નથી. અને લોકો ભૂલ થયું હોય, પત્રકારો છાપતા હોય તો એની હામે પડે. એટલે એ તમારા બાપનો દુશ્મન નથી. વિચારો તમે, હું કામ પ્રમુખ પદ લીધું છે. ઓલા લોકો તો હિસ્ટ્રી તપાસવાના જ છે. એ તમારા બાપ દાદાના દુશ્મન નથી. કોઈ ઓળખતોય નહીં હોય તમારા બાપ દાદાને. તમે એ વાત સાંભળો, વાત કરે એને સાંભળો, એને વાસા આપો, જોવો, તપાસો, ભૂલ સુધારો, ભેગા કરો, પત્રકારો ભેગા કરો, સમાજ ભેગો કરો. નાટકબાજી વધતી જાય છે, બંધ કરાવો. લોકો દાન નહીં આપે કાલે. આ પત્રકારો તો પાછળ પડે એટલે મૂકવાના જ નથી. એ તો 20 વર્ષનો રેકોર્ડ કાઢીને લાવવાના છે. અને આગળ બહુ ખોટું જો છે, કોઈને હવા હોય બધા કાઢી નાખજો. તમામ પ્રમુખો બધી હવા કાઢી નાખજો. ટોટલ વસ્તુ ખોટી થઈ છે, બંધારણ વિરુદ્ધ થઈ છે. અને એ બંધારણ વિરુદ્ધ થઈ છે એ તમને પ્રમુખના પાવરથી જરૂરિયાત પ્રમાણે કર્યું છે. તમે ભલે કર્યું, સારું કર્યું છે, કોઈ પ્રમુખે ખોટું કર્યું છે એ વાત જવા દો. આપણે એ વાત જવા દો. હવે સત્ય ઉપર આવી જાઓ. ગમે એ સંસ્થાના માજનોના પ્રમુખ હોય કે મહાપરિષદના પ્રમુખ હોય, અખિલ ગુજરાતના પ્રમુખ હોય, અખિલ ગુજરાતના હોદ્દેદાર હોય, પેલા ટટ્ટુ જેવી વાત ન કરાય. વાતને જરા વિચારાય કે આપણે વાત શું કરીએ છીએ એ સામેવાળો શું સવાલ કરે છે. જે સત્યતા છે ખોટા હોય તો પત્રકારોને જેલમાં નાખો, ન કે ઈવડાઈને આગળ છૂટ આપી તો અઠવાડિયામાં નાખે એમ છે જેલ. એને ના જ પાડીએ છીએ અમે કે ભાઈ આગળનું ખોટું છું, જે છું છે રેકોર્ડ, તમે શાંતિ રાખો, તમે ફરિયાદ કરવા નથી જવાનું. તમારે બંધારણનું જે છે ભૂલ સુધારા માટે આવો, બધાને ભેગા કરો, બધાને જણાવો જે જાણતા નથી એને કે આગળ આવા આવા બનાવો બન્યા છે. કાંઈ વાંધો નહીં, આપણે સુધારવા છે નવા પ્રમુખ પાસે. પ્રમુખ એમાં વાસા આપે, બાકી પ્રમુખ પત્રકારની સામે પડે. એક દાખલો આપવો છે મારે કે મહાપરિષ પ્રવીણભાઈએ રાજીનામું આપ્યું, મધ્યસ્થની મીટિંગ બોલાવી અને એમાં
આખું અખિલ ગુજરાતનું વાતાવરણ ચલાવ્યું. એ એક જીગર અન્ય પત્રકાર રમેશભાઈ ધામેસાના હિસાબે લાખો રૂપિયામાં ખર્ચ્યા. મહાપરિષદે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, દાવા કર્યા, કેસ કર્યા, નાટક કર્યા. એનાથી તમને શું ફાયદો થયો? પત્રકારનું શું બગડવાનું? સંસ્થાનું, સમાજનું બગડવાનું? પત્રકાર કાંઈ છાપતા હોય તેને બોલાવો, પુરાવા માગો, સત્ય હોય તો કયો કે આ ભૂલ છે, તો પત્રકાર તમને ભૂલ માફી કરવા જ બેઠા છે. દુનિયા આખી બેઠી છે, આખો સમાજ બેઠો છે માફ કરવા. પણ તમે એ પત્રકારની સામે હાવત થવા જાઓ તો એ તો ચીતો થવાના, ચોંટી જ જવાના. ગમે ને તમે સિંહ થાવ તો એ દીપડો બનવાના છે. એ તો સામે સામે તો કોઈ પણ રૂપ લેવાના જ છે. આ રૂપ લેવાના ધંધા બંધ કરી દે બધા હોદ્દેદારો. અમુક માજનો આખા ગુજરાતમાં કંઈક ગોટાળા છે. વીર વર્ષથી ચોંટી ગયા છે માજનોના પ્રમુખ. હાવ ખોટામાં ખોટા માજનના પૈસા વાપરી, માજનના આવકમાંથી પોતાની વાહ વાહ કરાવવા. સમાજનું કાંઈ નહીં, સમાજના વિકાસ નામે મીંડું, સહાય નામે મીંડું. અરે ફરેન કે મહાપરિષદમાંથી અપાવો સહાય, અખિલ ગુજરાતમાંથી અપાવો સહાય. આમ કરો દાતાઓને, કોણ ક્યાંથી હું લઈને કેમ સહાય દે છે, હું એનો લાભ લે છે? ગરીબ માણસો પાસે અહીંયા અમારી પાસે બધાના ઇતિહાસ છે. આખા ગુજરાતના ગુજરાતનો પ્રમુખ છું. જેને હવા હોય પ્રાઇવેટમાં વાત કરો મારી યારે. અહીં હું તમારા બધા જવાબ દેવા બેઠો છું. આ ઇન્ટરવ્યુ જીગરભાઈ મૂકી દો જાહેરમાં. ગમે તે સંસ્થા હોય ખોટું કરતી હોય ને, એ બધાને તમે પગે લાગીને વિનંતી કરો કે આ સુધારો કરો, સમાજની સાક્ષી. હવે અમારે ખોટું પેપરમાં નથી છાપવું, ખોટું થયેલું છે. એ સમાજની ઇજ્જત બગડે છે. દાતાઓને દાન આપવામાં થોડી તકલીફ પડે છે, પછી દાતાઓ દૂર વયા જાય છે. તમે લોકો છાપવાની જીગર છે તમારામાં તો પ્રમુખની ઘરે જઈને બેસી જાઓ ને. દવા જણા તમે બીતા નથી એટલે જ છાપો છો સત્યતા. એને ઘરે બે આવો, મંડપ નાખી દો, ધામા નાખી દો, ખર્ચો હું આપી મારા બાપના બોલથી. બે જાઓ તો આ પત્રકારો છાપવું નથી. પ્રમુખ જ ભૂંડા લાગે ઘેરે, ન્યા જ બેસી જાઓ, મંડપ નાખીને બહાર એના ઘર પાસે કે ભાઈ આનો નિકાલ કરો. અમે 12 કલાકમાં ઘેરે વ્યા જઈ, 24 કલાકમાં વ્યા જઈ, 6 કલાકમાં વ્યા જઈ, નાખો મંડપ. તમે બીતા નથી એટલે જ છાપો છો. બીવે છે એ પત્રકાર, કોઈ છાપતા નથી. તો સત્ય વસ્તુ છે, પહેલાં હાથ જોડીને એને સમજાવો, બતાવો, એનો જવાબ યોગ્ય જ આપશે. અને કાંઈ છે એનું રૂપ લે તો પછી તમારે તમારી ભેગો હું 24 કલાક રે. હા બોલો બોલો જીતુભાઈ, ઓર આવી આવો આવો અહીં. હું હા મળ્યા હતા એ મને સમાચાર છે. હા આપી હતી. હા સતીશભાઈ વધારે બગડતા હોય તો આપણે રૂબરૂ મીટિંગ કરીએ. સતીશભાઈને આપણે એ જોઈશ. જો સતીશભાઈને અત્યાર સુધીના પ્રમુખો મહાપરિષદના આવ્યા, પહેલાં હું સત્ય વાત કરી લઉં છું પછી આ લઈ તમે જાણકારી આપી. અત્યાર સુધીના પ્રમુખો જે હતા એણે પણ કાર્યવાહી સારી કરી છે, સમાજની સહાય માટે મહેનત કરી છે, એનાથી થઈ એટલી જ કરી છે. એની ઓવર લિમિટ આપણી બધાની સમાજની આશા હોય, પત્રકારોની આશા હોય એટલી નહીં કરી હોય, પણ આ બધા કરતાં વધારે જાગૃત 24 કલાક સતીશભાઈ વિઠલાણી. સમાજને સહાય ચાલુ જ છે. મહિને 25 લાખથી વધારે પૈસા એ લોકો ત્યાંથી સહાય આપી રાખે છે. મને તો એવું કાંઈ નથી કોને આપી ને ક્યાં આપી, હું જોતોય નથી. સમાજનું કાર્ય કરે છે. પણ તમારી જે માંગણી છે પત્રકારોની, તમે જે તળિયા સુધી ગયા છો, સત્ય વસ્તુ લાવ્યા છો, એ તમે સતીશભાઈને આપી છે તો સતીશભાઈ એને સમાજમાં જાહેર કરી દેવીને કાર્યવાહી ચાલુ કરી દે. સત્ય આગળના ગુનેગારો થયા હોય, આગળના હોદ્દેદારોએ ભૂલ કરી હોય તો હવે સતીશભાઈએ ભૂલ ન થાય અને જે ભૂલ થઈ છે એ જાહેર કરી દે. એટલે અત્યારે ટોપલું સતીશભાઈ ઉપર આવતું જાય છે, કારણ કે એ ભૂલો એ કરવાની ચાલુ કરી છે એને, એવું લાગે છે સતીશભાઈએ પણ. એવું કેવું છે ને જીતુભાઈ તમારું? હા હા હા, એ તો મહાપરિષદની પાછળ જ હતા. આ હોદ્દેદાર નહોતા દરેક મીટિંગમાં. સાંભળો સાંભળો સાંભળો, હા હું બોલી જાઉં, એ હું બોલી જાઉં.
સતીશભાઈ પાંચ વર્ષ પ્રવીણભાઈના પ્રમુખ કાર્યકાળમાં પાંચે પાંચ વર્ષની દરેક મિટિંગમાં સતીશભાઈ આવ્યા છે. સતીશભાઈ ઓદો નહોતા ધરાવતા. રશ્મિબેન એમના પત્ની રશ્મિબેન વિઠલાણી ઓદો ધરાવેલો હતો. સતીશભાઈ માત્ર સહાય આપવા માટે મિટિંગોમાં આવી અને જે કાંઈ રજૂઆત હોય લઈ મહિને 5 લાખ 10 લાખ એની સહાય બહુ આપી છે. પ્રવીણભાઈના પ્રમુખ કાર્યકાળમાં મહેન્દ્રભાઈ ઘેલાણી તરફથી, સતીશભાઈ તરફથી અને અન્ય ટ્રસ્ટો તરફથી સહાય આવી. અમુક સહાય જે પ્રવીણભાઈ કોટકે કરી છે એના હાથ બાવડા બળ ઉપર પ્રાઇવેટ આયોજનો કર્યા. કોઈ અમારી જેવા એ 2-35 લાખ રૂપિયા સુરતમાંથી ફંડ અપાયો છે પ્રવીણભાઈ કોટકને. એવી રીતે નાસિકમાંથી અપાણો છે, બોમ્બેમાંથી અપાણો છે, બધી જગ્યાએથી અપાણો છે. એ જ સહાય કરી છે એ લોકોએ. કોઈ એવું નવું કોઈ મહત્ત્વનું કામ નથી કર્યું, પણ એ જેનામાંથી મોટું કામ કરવા જતાં એ લોકોને થોડીક સફળતા ઓછી મળી હોય. પ્રવીણભાઈને, પ્રવીણભાઈના દરેક કાર્યક્રમ એવા એણે 2-3 કર્યા હતા કે 10-15-20 કરોડ રૂપિયાનો ફંડ થઈ જાય, પણ એ કાંઈ એવું થયું નહીં. સતીશભાઈ વિઠલાણી 5 વર્ષથી પડદા પાછળ નહોતા, જાહેરમાં જ મહા પરિષદની મીટિંગમાં ખુરશી નાખીને બેસતા હતા અને સાંભળતા હતા અને એમાંથી સહાય આપવા લાયક હોય એ કરતા હતા. અને મહેન્દ્રભાઈ તો ઓછી મિટિંગમાં આવ્યા છે, પણ એ મહેન્દ્રભાઈને જાણકારી આપી અને પ્રવીણભાઈ ડાયરેક્ટ હતા. આ બધાને ભેગા કરવામાં મેં મહત્ત્વનો ભાગ ભજવેલો. સતીશભાઈ વિઠલાણી ઉમંગભાઈને, ઉમંગભાઈ ઠક્કરને અખિલ ગુજરાતના પ્રમુખ બનાવ્યા ને ત્યારે હું લાઈવ હતો બધા સાથે. બોમ્બેવાળાને અમદાવાદ બોલાવ્યા હતા ત્યારે પ્રવીણભાઈ સાથે કોન્ટેક થયા અને આ સમાધાન થયું મહા પરિષદ. અમે આ સતીશભાઈ પોતે જ પાછલા પડદા ઉપર નહીં હારે જાહેરમાં જ હતા અને મનાય મહા પરિષદ વિરુદ્ધ લઈ આવ્યા હતા. યોગેશભાઈ પ્રમુખ હતા. એ બધી હિસ્ટ્રી બહુ છે, પણ આપણે અત્યારે તમારે જે કહેવાનું છે જીતુભાઈ ચંદારાણા, તમારે જે કહેવાનું છે એ સામે કહી અને એનો નિકાલ થાય. જીગરે કંઈ કહેવાનું છે, મને સતીશભાઈ હમણાં ફરિયાદ કરી છે કે જીગરે મને કાયદેસર લેટર લખીને પત્ર મોકલ્યો છે મારી ઉપર, તો હું કોર્ટમાં જાઉં. મેં કીધું નહીં, એની સામે કોર્ટમાં નથી જવું, મારી સામે નથી જવું, જીતુભાઈ સામે નથી જવું. એ લોકોની માંગણી શું છે? સત્ય હોય એટલે માથે ચડાવી દો. બાપાએ સ્વીકાર્યું છે, દલારામ બાપાએ સત્ય. તમારે જ આવું છે સાબિત કરાવવા, એના બદલે ઈ જાય. તમારી એક મિનિટ હું એ વાત કરી દઉં. જે કોર્ટમાં તમે જવાની તૈયારી કરી રહ્યા છો એને બદલે તમે તૈયારી કરી નોટિસ આપજો એટલે એ કોર્ટમાં જવાના જ છે. તમારી સામે કાયદાકીય નોટિસ આપજો એટલે એ જે કાંઈ તમારે સત્ય બહાર લાવવું છે એ કોર્ટમાં આવવાનું છે અને એને સત્ય છે કે અસત્ય છે એને જાહેર કરવાનું છે એને, અને કોર્ટ નિર્ણય લે. પણ એવું કરવામાં વર્ષો નીકળી જાય. આપણે સતીશભાઈને વિનંતી કરીએ કે જીતુભાઈની વાત, જીગરભાઈની વાત, અન્ય કંઈક પત્રકારોની વાત, આગળ પત્રકાર ઉપર કોઈ દાવા બાવા થયેલા છે એ બધું ભૂલી જાય, એનો નિકાલ લાવી દે. આપણે દાવા કરવાનો, પોલીસ કેસ કરવાનો, કરાવવાનો કોઈ મહત્ત્વતા નથી. સમાજ માટે સહાય, સંસ્થા મજબૂત થાય એ માટેની આ સતીશભાઈ વિઠલાણીને ભલામણ છે. અને મારી અખિલ ગુજરાતની સંસ્થા વિશે હું ઘણું બોલ્યો છું. મારે પ્રમુખ બનાવવાના છે, મારી પાસે 2-3 નામ આવી ગયા છે. હવે હું મેસેજ 2-5 દિવસમાં છોડું છું. મિટિંગ ક્યાં કરવી, કોણ યજમાન બને છે, એટલે આપણે નવું પ્રમુખ સ્થાન આપવાનું છે. પણ કન્ડિશન જે છે એ હું બોલેલો છું. વિધવા સહાય સંસ્થામાં ખર્ચો નહીં નખાય, ફંડ સંસ્થામાંથી કરવો પડશે. એની શક્તિ હોય એ લોકોએ પ્રમુખ બની શકશે. હોદા લાલચો માણસો હાલશે નહીં આમાં, દાવ પેશ કરવાવાળા હાલશે નહીં આમાં. કારણ કે બાપાની ટકવા દે, હું બાપાની સાક્ષી આ જાહેર કરું છું એટલે ખોટા માણસોએ વિચાર ન કરવો. 2-5 દિવસ પહેલાં ભગવાન બંધુનો ફોન આવ્યો હતો મને કે તમે આ શું કામ છોડી દીધું. મેં કહ્યું એને 1 વર્ષ થવા આવ્યું, કોરોના કાળ ગયો, પ્રમુખ સ્થાન છોડ્યું એને. તો મને કોઈ કે સારા માણસને આપી દો ને, તો મેં કીધું હું ખરાબ માણસની તપાસ કરું છું 1 વર્ષથી. તમારી પાસે કોઈ પુરાવા છે? સારા માણસને આપવાનું છે. મેં કન્ડિશન બહાર પાડી છે. મેં મારા મોઢેથી
બોલીને ઇન્ટરવ્યુ આપ્યું છે કે ભાઈ સંસ્થાના બે મહત્વના કામ છે, એક તો સભ્ય બનાવવાના, સભ્ય ફી ફિક્સ બેંકમાં રાખવાની, વિધવા સહાય કરવાની, બરાબર છે, ત્રીજું સંસ્થામાં એક પણ રૂપિયાનો ખર્ચો આવશે નહીં. સંસ્થાનો જે તમારે પ્રમુખ કાર્યકાળમાં 5 વર્ષમાં જે કાંઈ ખર્ચો કરવો હોય તમારા આયોજનથી કરોડો વાપરો અને કરોડો તમારી રીતે ગ્રુપ સર્કલમાંથી ઉઘરાવી લો, એની લીટી અહીં પડવા નહીં દેવાની. પાછું એવું નહીં કરવાનું કે કોઈ અહીં દાન આપવા માગતું હોય કે મીટિંગમાં 2 લાખ આપી દે, એમાંય ટીકા થાય. એટલે કોઈ બુદ્ધિ ખોટી આમાં લગાવતા જ નહીં, આમાં ખોટી બુદ્ધિ લગાવતા જ નહીં. પ્રમુખ થવામાં પ્રમુખ થવાનું સંસ્થાનું ને સમાજનું ભલું થાય એ રીતે તમારી શક્તિ પ્રમાણે મીટિંગમાં ચાક રોટલી આપજો, દાળ ભાત ખાલી આપજો, ખાલી નાસ્તો આપજો, તમને સ્પોન્સર ન મળે તો. પણ તમે કોઈ દાન આપવા વાળો હોય એને આમાં 2-3 લાખમાં ઉતારી નહીં દેતા. મને બહુ અનુભવ છે સ્વાર્થી માણસોનો, મેં બહુ અનુભવ કર્યો છે. 25 વર્ષથી હું અખિલ ગુજરાતમાં સેવામાં છું, તેમાંથી પ્રમુખ બની ગયો છું. મા પરિષદને હું મથુર બાપા, એની પહેલાં સતવાણી સાહેબ, પહેલાંથી મારા ઘરના શૂટિંગ ઓન ફોટા પડ્યા છે, હું બધાને જાણું છું, બધું કાર્યકાળ જાણું છું. મા પરિષદમાંથી કેટલા કેટલા ટ્રસ્ટો કોની પાસે પડ્યા છે, કેટલી કેટલી બેલેન્સ પડી છે, કેટલું કેટલું એ લોકો પ્રાઇવેટ એના મન મરજી મુજબ સહાય આપે છે, કાંઈ નહીં. હવે બધા એક મળીને આ રીતે કરે એવી મારી બધા સમાજના પ્રમુખો, હોદ્દેદારો, માજનો નહીં ભલા જે કાંઈ મહા પરિષદમાં ફોફાળો થયો. હવે વાત આવી એક અખિલ ગુજરાતની. અખિલ ગુજરાતનો ટ્રસ્ટ 2001માં રજીસ્ટર થયું છે, જે ઠાકોરભાઈ ઠક્કરે બ્લેકમેલિંગ કરીને એની ઘેરે એને ફસાવીને મૂકી રાખ્યું છે. એનો કોઈ ઓડિટ રિપોર્ટ નથી અમને આપ્યા. એને ક્યાં બેંકમાં ક્યાં ખાતા નંબર છે, ક્યાં કેટલા પૈસા હતા. 200મી જલારામ જયંતિ બાપાની ઉજવણી કરી ત્યારે રથ નીકળ્યો હતો, એનો હિસાબ નથી જાહેર કર્યો. કચ્છ ભૂકંપમાં 60 રૂપિયા બેલેન્સ બતાવે છે, ફલાણા ફલાણા સાક્ષીઓ લઈ આવે છે હિસાબના, હાવ મામા બનાવે છે. હાવ એટલે હાવ ઠાકોરભાઈ ઠક્કર એની એના મોઢેથી અહીંયા નવજીવન હોટલ સુરત મીટિંગમાં એને પ્રમુખ બનવું હતું, એટલે મેં કીધું ભાઈ તમે ભૂકંપનો હિસાબ જાહેર કરો, બેલેન્સ કેટલી છે. 7.5 લાખ બેલેન્સ બેંકમાં પડી છે. અહીંયા 25 જણા હતા, સુરતના હીરા બાપા હતા, મગનભાઈ હતા, શૈલેષભાઈ હતા, અહીંયા દુનિયાના લોવાણા હતા, 50 જણા હતા. ઠાકોરભાઈ 7.5 લાખ કબૂલ કર્યા કે બેલેન્સ પડી છે, ત્યાં જઈને ફરી ગયા. પ્રવીણભાઈ કોટકની ના મીટિંગમાં મેં બોલાવ્યા, ઉમંગભાઈ ઠક્કરના ભાઈ સંજયભાઈના ફાર્મમાં અમદાવાદમાં, તો કે 60 રૂપિયા બેલેન્સ છે. એમાં સાક્ષી પોપટભાઈ અખાણીને લાવ્યા, બોલા પોપટભાઈ અખાણીને એને લાવ્યા, બીજાને લાવ્યા કે 60 રૂપિયા જ બેલેન્સ છે. અહીંયા એના મોઢે 7.5 લાખ રૂપિયા જાહેર કરે સુરતમાં. મેં કીધું પ્રમુખ તમે થાઓ એમાં અમે સહકાર આપ્યું, પણ તમે બેલેન્સ પડી જાહેર કરી દો, કરી દીધા. હીરા બાપા જીવે છે, મગનભાઈ રૂપાવેલ જીવે છે, અનિલભાઈ જીવે છે, અહીંયા સુરતના લગભગ એમાંથી હોદ્દેદાર 2-3 મરી ગયા છે, પણ 7-8-10 જણા એ જીવે છે. બધાને ખબર છે કે આ 7.5 લાખ ડિક્લેર કર્યા, આગળની બેલેન્સ કરોડો રૂપિયાની છે. આ બધું ઠાકોરભાઈએ હું ભોપાળા કરે છે એ કાંઈ ખબર નથી, અમને ગાંઠતા નથી. મેં મધ્યસ્થી નીમ્યા હતા, શૈલેષભાઈ સોનપાલ, પ્રવીણભાઈ ઠક્કર આણંદ, શૈલેષભાઈ સોનપાલ સુરત, અને મગનભાઈ રૂપાવેલ મધ્યસ્થી નીમ્યા હતા. કારણ કે મારે મોઢે ધડબડાટી બોલી કીધી ઠાકોરભાઈ અરે જાહેર મીટિંગમાં જ, અમદાવાદ બરોડાની મીટિંગમાં ધબાધબી બોલી કીધી. હવે વાત રહી અખિલ ગુજરાતની બીજા નંબરની, કે અત્યાર સુધીમાં વિધવા સહાયમાં નાનીદાસ ભાયાણીએ મને બહુ ઊંચો સહકાર આપ્યો હતો વિધવા સહાયમાં. બાકી આ કિરીટભાઈ મજીઠિયા ખંભાળિયા, પછી મગનભાઈ રૂપાવેલે આપ્યો છે હારા મારો સહકાર, અને પ્રવીણભાઈ ઠક્કર આણંદ, અને બીજા વિધવા સહાયમાં નાના મોટા સહાય 5-5 બહેનોને સહાય મહિને મળે, 2 મહિને મળે, એવા નાના નાના 5-5-10-10 હજારના ફંડ 50 જણાએ આપ્યા છે. બાકી બીજા હોદ્દેદારો ઢગલાનો ઢ કર્યો છે. હોદ્દેદારો મેં 100ની આજુબાજુ મોટા હોદ્દેદારો નીમ્યા હતા, એમાં કોઈ વિધવા માટે કોઈએ 500ની નોટ મોકલી નથી. આમાં જેટલા હોદ્દેદારો છે એના નામે હું ડિક્લેર કરી દેવાનો છું, સહાય આપી છે, સહકાર થયા છે સંસ્થાને, એમાં મેં 4 નામ ડિક્લેર કર્યા, આ સિવાય કોઈ કામ લાગ્યા નથી. જય જલારામ. મિત્રો, આ તો ધનવાનભાઈ કોટક, એમનો આક્રોશ, એમની વ્યથા, એમની લાગણી. ધનવાનભાઈ કોટકે પ્રમુખ બનતા પહેલા એક સ્વયંસેવક તરીકે આ સમાજની અનેક સંસ્થાઓમાં સેવા આપી,
ત્યારબાદ દાતા તરીકે અનેક સંસ્થાઓમાં પોતાનું યથાયોગ્ય ઘણી જગ્યાએ પોતાની કેપેસિટી કરતાં વધુ પણ દાન આપેલું છે અને આપેલું છે એ ધ્યાન રાખજો, લખાયું નથી. એક એવા દાતા કે જો એકવાર બોલી જાય તો એ દાન ત્યાં પહોંચી ગયું હોય, એમણે પ્રમુખ પદ દરમિયાન કેવી પીડા જોઈ, કેવી વ્યથા જોઈ, આજે આપણે એમના શબ્દોમાં સાંભળ્યું. ઘણી વસ્તુ માટે આપણને ગૌરવ થાય ને ઘણી વસ્તુ માટે આપણને શરમ આવે, એવી પરિસ્થિતિમાં એમણે સાચા અર્થમાં કહીએ તો 56ની છાતી રાખી અને 4 વર્ષ સુધી આ સંસ્થાને ધબકતી રાખી છે. મિત્રો, આજે જીતુભાઈ ચંદારાણા અને હું જીગર ઠક્કર લોહાણા સમાજની સંસ્થાઓમાં ચાલતી ગેરરીતિઓ બાબતે અમે એમના આશીર્વાદ માંગ્યા, એમને વાત કરી, ત્યારે એક વડીલ તરીકે એમણે એટલું ચોક્કસ કીધું કે સમાજનું સંસ્થાનું ખરાબ ન થાય, પીડિત પરિવારો જરૂરિયાતમંદ પરિવારો હેરાન ન થાય એ ખૂબ જરૂરી છે, પણ સામે સમાજની સંસ્થાઓમાં પારદર્શકતા આવે એ પણ એટલું જ જરૂરી છે. જેણે ખોટું કર્યું છે ભલે આપણે એને સજા ન કરીએ, તો એ લોકો માનભેર પદ ત્યાગ કરી, સંસ્થા ત્યાગ કરી પોતાના ઘરે જાય અને નવા હાથોમાં સુકાન સોંપે એ ખૂબ જરૂરી છે. મિત્રો, આ ઇન્ટરવ્યૂ આજે ખૂબ લાંબો થયો છે અને લસકાણા જલારામ ધામમાં અહીં બોલાયેલો પ્રત્યેક શબ્દ 100% સાચો છે. આશા રાખીએ છીએ આપના ઇન્ટરવ્યૂ ગમ્યો હશે. નમસ્કાર. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.